સર્વ સમાજ સેવા સંગઠન દ્વારા અંબાજી ખાતે આજરોજ ગરીબ બાળકોને ભોજન અને કપડાં વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જગવિખ્યાત અંબાજી ખાતે આજરોજ કૈલાશ ટેકરી મહાદેવ મંદિરના સામે આવેલ ગ્રાઉન્ડમાં આજરોજ સર્વ સમાજ સેવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા અંબાજીના આસપાસના વિસ્તારોમાં રહેતા ગરીબ જાતિના નાના નાના બાળકો અને બાળકીઓને સર્વ સમાજ સેવાના સંગઠનના કાર્યકર્તાઓએ જાતે પાઉંભાજી અને ગુલાબજાંબુ બનાવીને 200 જેટલા નાના નાના બાળકો અને બાળકીઓને જમાડવામાં આવ્યા હતા. તેમજ દરેક બાળકીઓને માસ્ક, કપડાં અને દરેક બાળકોને શર્ટ અને ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારી આ સંગઠન છેલ્લા 6 મહિનાથી ગુજરાતના જુદા જુદા શહેરોની અંદર ભૂખ્યાને ભોજન સેવા અંતર્ગત અંતરિયાળ વિસ્તારના લોકોને જમવાનું સ્થળ ઉપર બનાવીને ગરમ જમવાનું મળે એવો પ્રયત્ન કર્યા છીએ. તો આજરોજ અમે ખેડાથી સવારે 4 વાગે નીકળીને અંબાજી માં અંબાના ધામે એક એવો ગઈકાલે જાહેરાત કરી હતી કે માં અંબાના ધામે જે અંતરિયાળ વિસ્તારના જે બાળકો છે એ લોકોને જમવાનું મળે એ માટે સવારે 4 વાગે નીકળીને આ જગ્યાએ આવ્યા છીએ. અને અહીંયા આગળ આજે પાઉંભાજી સાથે જ ગુલાબજાંબુ અને એનું જમવાનું આયોજન કરીને સાથે અમારી સર્વ સમાજ સેનાની સાબરકાંઠાની ટીમ પ્લસ બનાસકાંઠાના ઘણા બધા મિત્રો અને જેટલા પણ અમારી સાથે જોડાયેલા એ લોકો પણ આજે હાજર છે. અને એ અંતર્ગત જે પછાત વિસ્તારના જે બાળકો છે એમને સારું પૌષ્ટિક જમવાનું મળે એ હેતુથી અમે આગળ આવ્યા છીએ. તમારું સંગઠન છેલ્લા કેટલા વર્ષથી છે? મારું સર્વ સમાજ સેના સંગઠન છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે અને મેઇન અમારો ઉદ્દેશ્ય જે છે આજે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે જે એકદમ સ્લમ વિસ્તાર છે, જે જંગલ વિસ્તારમાં બાળકો રહે છે, તે માટે આજે અમે ભોજન અને કપડાંની વ્યવસ્થા કરી છે. ભોજનમાં પાઉંભાજી ને જાંબુ અને કપડાં બાળકોને, છોકરીઓને ફ્રોક ને બાળકોને ટી શર્ટ, જે 200 થી 250 બાળકો સુધીનું. અને અમે આ સેવા હું રોજ રાજકોટમાં કન્ટિન્યુ 6 મહિનાથી ચાલુ છે, ગોંડલમાં ચાલુ છે, અમદાવાદમાં ચાલુ છે. અને અમે આવી રીતના કોઈ અમને કોલ કરે કે આ એકદમ સ્લમ છે અને જે બાળકો નથી જમ્યા એ અમારે અલગ અલગ જમાડવું છે, કે આપણા બાળકોને જે મન થતું હોય ને સ્લમ વિસ્તારના બાળકોને થતું હોય છે. એટલા માટે સંગઠન છેલ્લા કેટલા વર્ષથી છે? 2018થી છે. અમે જ્યારે આ બાળકોનો સ્લમ વિસ્તાર જમાડવાનું એ અમે 6 મહિનાથી કન્ટિન્યુ ચાલુ કર્યું. પહેલાં અમારી બધી એક્ટિવિટી હતી પણ બાળકો ભોજનનું ને કપડાં વિતરણનું એ બધું 6 મહિનાથી કન્ટિન્યુ ચાલુ છે. આ કાર્યક્રમ દરમિયાન સર્વ સમાજ સેવાના કાર્યકર્તા જયશ્રીબેન શાહે જણાવ્યું હતું કે અમે લોકો અને અમારું સંગઠન સેવાની ઘણી બધી પ્રવૃત્તિઓથી ગરીબોને રોજગારની તક મળે તેવી આશા સાથે સેવા કરીએ છીએ, જેમાં સિલાઈ કામ, બ્યુટી પાર્લર કોર્સ તેમજ કુકિંગ કોર્સ કરાવી તેમની સેવામાં કાર્યરત છીએ. બાળકોને જમાડવા માટે, એ લોકોનો ઉત્સાહ વધારવા માટે, એની સાથે સાથે ગુજરાતમાં વધતી જતી ગરીબી અને લોકોને રોજગારી આપવાની તકોને આગળ લાવવા માટે અમે સમાજમાં પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે લોકો ઈચ્છીએ છીએ કે સારા કામો જોઈને દેશના દરેક નાગરિકો સમાજ માટે સેવા કરે, લોકોને જાગૃત કરે, મહિલા સુરક્ષા અને મહિલાને સુરક્ષા આપે અને મહિલાને રોજગાર આપવા માટે બી હું ઘણા બધા કામ કરીએ છીએ, જેમાં મહિલાના રોજગાર માટે સીવણ ક્લાસ છે, પાર્લર છે, કુકિંગ ક્લાસીસ છે, આવા બધા ક્લાસીસો હું ફ્રીમાં શીખવાડું છું અને એ લોકોને આગળ અમે વધારે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આશાબેન બી રોજ રાજકોટ શહેરમાં અને અલગ અલગ શહેરમાં જ્યાંથી બી એમને જાણ થાય કે અહીંયા સ્લમ વિસ્તાર છે એ લોકોને મદદ કરી રહ્યા છે અને એ લોકોની સેવામાં પહોંચી જાય છે. મહેપત સર બી એમને બહુ સરસ સપોર્ટ કરી રહ્યા છે અને અમે બધા સાથે મળીને એક માર્ગીય છીએ કે સમાજ માટે બનતી સેવા કરીએ છીએ. અને કમલેશભાઈને બી થેન્ક યુ કહું છું કે એમને એક દોર્યું કે જયશ્રી મેડમ અહીંયા સ્લમ વિસ્તાર છે અને અહીંયા આ બાળકોને જરૂર છે, જેથી આજે અમે લોકો માતાજીના ધામ સુધી પહોંચી ગયા છીએ. અને રાષ્ટ્રના દરેક લોકોને એક સંદેશો આપવા માગું છું કે દરેક લોકો જાગૃત થાવ, લોકો માટે શિક્ષિત, લોકોને શિક્ષિત કરવા માટે બનતો પ્રયત્ન કરીએ અને કદમથી કદમ મિલાવી દેશ અને દુનિયાને આગળ લાવવા પ્રયત્ન કરીએ. સર્વ સમાજ સેના સાબરકાંઠા જિલ્લો પ્રમુખ. અને મિત્રો, હું જણાવી દઉં કે ઘણા ટાઈમથી સર્વ સમાજ સેનામાં મોટા ભાગે સાબરકાંઠા જિલ્લામાંથી યુવાનો જોડાઈ રહ્યા છે અને કાર્ય કરી રહ્યા છે. એવા જ સર્વ સમાજ સેનાના થકી સાબરકાંઠા જિલ્લાના અને ખેરબ્રહ્મા જિલ્લા તાલુકાના એવા તાલુકાના પ્રમુખ એવા કે પ્રતિકભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ એવા અમારા ભાઈ શ્રી સુરજભાઈ પારધી, આવા તમામ મિત્રો અને આવું કાર્ય બહુ સારી રીતના કાર્યમાં ભાગ લે છે અને કાર્ય કરે છે એ થકી અને હું સર્વને તમારા માધ્યમથી, તમારી ચેનલના માધ્યમથી જણાવવા માગું છું કે આવા કોઈ પ્રોગ્રામો કરો અને યોગદાન આપો અને આગળ આવા ગરીબ માણસોની આપણે આગળ આવીને અને મહેનત કરીને અમને કંઈક ફળ આપીએ એવું કાર્ય કરવાનું છે.